હેલો મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરે છે તો આજે આપણે જીટીયુની એક લેટેસ્ટ અપડેટ વિશે જાણવાના છે બરાબર કે તમે જે લોકો જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાય છે એ લોકોને કંઈ પ્રોબ્લેમ નથી પણ ઘણા લોકો એવા હોય છે કે રિઝલ્ટ આવે છે બરાબર અને એ રીચેક અથવા રી એસેસમેન્ટ કરવા માટે એપ્લાય કરતા હોય છે બરાબર તો જે મિત્રો એ રીચ એક રિએસેસમેન્ટ કરે છે બરાબર અને પાસ થઈ જાય છે એવા વિદ્યાર્થી મિત્રોને અમુક પણ રિફંડ મળે છે અમુક પણ નથી મળતા બરાબર એવું બનતું હોય છે ઘણીવાર અમુકને આવી પણ જાય અમુકને નથી આવતા તો એના માટે લેટેસ્ટ અપડેટ એ વાતની છે કે હવે તમારે શું કરવાનું છે કે એ પૈસા તમને જેટલા જેટલા સબ્જેક્ટમાં તમે પાસ થઈ ગયા રીચ હિચેક રિએસેસમેન્ટમાં નાખ્યું હોય છે એ તમને ફી પાછી મળી જશે બરાબર અને કેટલા આવશે શું કાંઈ છે એ તમને દેખાડશે બરાબર આપણે વિડીયોમાં આપણે આગળ જતા શરૂઆત કરી બરાબર તો આ બધા મિત્રો છે જીટી ઓનર આવતા તમામ કોલેજ છે પ્રાઇવેટ કે ગવર્મેન્ટ બરાબર એને આ લાગુ પડે છે તો વિદ્યાર્થી મિત્રો બધા મિત્રોને શેર કરી દીધી જેથી કરીને ઘણા લોકો એવા હોય છે કે પહેલા ફેલ થયા હોય છે રીચેક અથવા રીઅસેસમેન્ટમાં એપ્લાય કરે છે અથવા ચેક કરવા નાખે છે ત્યારે પાસ થઈ જતા હોય છે ઘણા લોકો બરાબર તો એવા લોકોને એટલીસ્ટ બેંકની ડિટેલ ભરવાની હોય છે કઈ જગ્યાએ જઈને ભરવાની હોય છે એ આપણે હમણાં આગળ વિડીયોમાં જોઈએ બરાબર તો તમારા પૈસા છે એ કોટા પગલે નહીં પાછા તમને રિફંડ મળી જાય ને ક્યાંક ને ક્યાંક યુઝ થઈ જાય બરાબર તમારે ગૂગલમાં જઈ બરાબર અને જીટીયુ પોર્ટલ લખીને એના પર સર્ચ કરવાનું રહેશે બરાબર તમે જેવું જીટીયુ પોર્ટલ ખોલશો એ પોર્ટલ તમે ટચ કરશો બરાબર ત્યાં દબાવશો એટલે તમને આવું કઈક ઇન્ટરફેસ જોવા મળશે બરાબર આમાં તમારે શું એનો એનોમેટ નંબર છે એ તમારે દાખલ કરવાનો રહેશે ભાઈ તમે જે તે પાસવર્ડ રાખ્યો હોય અથવા જીટીયુમાંથી મેલમાં આવ્યું હોય એ તમારે નાખવાનું રહેશે બરાબર અને ચેકોટ છે એ નાખવાનો રહેશે બરાબર એ નાખ્યા પછી તમને એક ઓટીપી આવશે રેડી એ ઓટીપી તમારા મેલમાં જ આવશે એ ઓટીપી તમારે તમારા મેલમાં જે તમને ઓટીપી આવ્યું હોય છે એ તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે દાખલ કર્યા પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે સીધું તમારું જીટીયુ પોર્ટલ ઓપન થઈ જશે બરાબર પછી તમને આગળ કહું કે કઈ રીતે તમારે ક્યાં ક્લિક કરીને કેવી રીતના મેં ડિટેલ ફિલ કરવાની છે જ્યારે સ્ટુડન્ટ પોર્ટલ ઓપન કરશો બરાબર ત્યારે તમને કંઈક અવો ઇન્ટરફેસ જોવા મળશે અને ત્યાં તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કરી દેશો બરાબર સક્સેસફુલી પ્રોફાઇલ ડિટેલ એવું આવી જાય બરાબર અને પછી રેડ અક્ષરે તમને લખેલ આવશે ક્લિક હેર ટુ સબમિટ યોર એકાઉન્ટ એટલે બેન્કની ડિટેલ તમારે નાખવાની થશે એક એકમાં તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશે મિત્રો એટલે બરાબર તમારી ડિટેલ છે એ તમારે જે છે આઈફસી કોડ બેંક જે તે માંગે એકાઉન્ટ નંબર એ તમારે પ્રોપર ફિલ કરવાના છે એમાં કંઈ પણ ભૂલ થશે બરાબર તો તમારો એ પણ પાછા નહીં મળે એટલે આટલા બધા મિત્રોને આ એક વસ્તુ ખાસ જોવાની છે કે બેંકની ડિટેલ માંગે છે એ બધા મિત્રોને જઈ અને ફિલઅપ કરી દેવાની રહેશે બરાબર એકવાર બે મિનિટે ફિલઅપ થઈ જાય પછી સક્સેસફુલ તમારા બ્લુ અક્ષરે આપણે કહેવાય ગ્રીન અક્ષર છે વર્ડમાં લખલ આવી જશે એટલે તમને એટલી જ આઈડિયો આવી જશે તો બધા મિત્રો એ વસ્તુ ખાસ ધ્યાન રાખીએ અમારે બરાબર સિમ્પલ એક નાનકડી પ્રોસેસ છે સ્ટુડન્ટ પોર્ટલમાં જઈ અને ક્લિક કરીને ડિટેલ ફિલ કરી દેવાની છે બરાબર અને એટલે તમે સાવ થોડું કામ સ્કૂલ કરશો નીચે જશો બરાબર એટલે પૈસા પણ લખા લઈશે બરાબર અને તમારો કોર્સ છે ડિપ્લોમા છે ડિગ્રી છે બી છે જે તે વિશે લખેલ લઈશે અને અમાઉન્ટ પૈસા એ પણ લખા લઈશે બરાબર અને વોટ્સઅપમાં ડિસ્ક્રિપ્શનની અંદર નીચે એક જીટીયુની કોમન લિંક છે એમાં જીટીયુની બધા ઇન્ફોર્મેશન છે કાંઈ પણ તમને ડાઉટ કરી હોય તો એના માટેનું વોટ્સઅપ ગ્રુપ છે બરાબર તો બધું ફ્રી ઓફમાં જ છે તેમાં તમે જોઈન્ટ થઈ જાઓ અને બીજા અલગ અલગ બ્રાન્ચના આઈએમપી પ્રશ્નો છે વગેરે ઇમ્પોર્ટન્ટ મટિરિયલ તૈયાર કરતા હોય છે તો એને પણ ગ્રુપ વાઇઝ વોટ્સઅપ ગ્રુપ લિંક છે નાખી દઉં છું બધા મિત્રો એમાંથી જોઈન્ટ થઈ જાય તમારા દોસ્તોને પણ શેર કરો જેથી કરીને ફ્રી ઓફમાં એ લોકો પણ લાભ લઈ શકે તમને કાંઈ પણ ના સમજાય તો આઉટ ક્યુરી લાગે તો કોમેન્ટ અથવા પ્રશ્ન તમે પૂછી શકો છો બરાબર અને કાંઈ પણ વિડીયો સારો લાગે તો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો કાંઈ પણ ન સમજાય તો કોમેન્ટ કરીને પૂછવું ડિટેલ ભરવી જરૂરી છે એવા વ્યક્તિ તો ખાસ કે જે લોકો રી ચેકમાં નાખતા હોય છે અને પાસ પણ થઈ જતા હોય છે એ લોકોને પૈસા રિફંડ મળી જશે એક આપણે જીટીયુ તો બંને તકે ત્યાં લાગી તમારે બેંકની ડિટેલ છે ફિલઅપ કરી દેવાની છે કાંઈ પણ આઉટ કર્યું હોય તો પૂછી લેવાનું ઓકે તો હવે જ નવા નવા વિડીયો સાથે આપણે નેક્સ્ટ મળશું જીટીયુ એક્ઝામ પર નજીક આવે છે મિત્રો તો બધાય વોટ્સઅપ ગ્રુપમાં વગેરે જોઈન્ટ ના થાય જોઈન્ટ થઈ જાય ત્યાં તમને ફ્રી ઓફમાં એમપી મટિરિયલ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે થેન્ક યુ ટેક કેર ભાઈ ભાઈ